મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકારને 100 દિવસ પૂરા થવા પર સીએમ ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જઈ રામલલ્લાના આશીર્વાદ લેશે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું કે 7મી માર્ચે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે. 7 માર્ચ કો જાયેંગે રામલલ્લા કા દર્શન લેંગે, સરયુ કી આરતી કરેંગે ઓર મહારાષ્ટ્ર સે ઓર દેશ સે હજારો શિવસૈનિક વહાં જાયેંગે. શું ઉદ્ધવ સાથે રાહુલ જશે અયોધ્યા? કોંગ્રેસ કેમ અયોધ્યાને લઈને ચિંતામાં? એક તરફ રાજ ઠાકરે હિન્દુત્વના મુદ્દા પર આગળ વધી રહ્યા છે, ત્યારે શિવસેનાને ડર છે કે તેમના હાથમાંથી હિન્દુત્વનો મુદ્દો જતો ન રહે, જેથી ઉદ્ધવની આ યાત્રાને હિન્દુત્વના એજન્ડા રૂપે પણ જોવામાં આવે છે. સંજય રાઉતે અગાઉ કહ્યું હતું કે રાહુલ ગાંધી પણ અયોધ્યા જશે, જો કે તેમણે હજુ તે વાતને લઈને મહોર નથી મારી. પરંતુ એક માહિતી અનુસાર ઉદ્ધવના અયોધ્યા પ્રવાસને લઈને કોંગ્રેસ અને એનસીપીમાં હલચલ તેજ થઈ છે, કેમ કે બંને પાર્ટીઓને ડર સતાવી રહ્યો છે કે તેનાથી મુસ્લિમો નારાજ થઈ શકે છે. ક્યાંક ને ક્યાંક શિવસેના પોતાનો એજન્ડા સાચવવા માટે આ કાર્યક્રમ કરી રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે મહારાષ્ટ્રમાં ભાજપા બાદ હિન્દુત્વ પર અડગ શિવસેના એક જ એવી પાર્ટી હતી. જો કે રાજ ઠાકરે ભગવા તરફ પ્રયાણ કરતા હવે શિવસેના માટે હિન્દુત્વને પકડી રાખવા સિવાય કોઈ છૂટકો નથી. બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.